सरकारनी नळ से जळ योजना अंतर्गत पाटणना दरेक परिवारने पीवानुं पाणी पूरता प्रमाणमां मळी रहे ते माटे जेमना नळ कनेक्शनो दबाणनी मिलकतनी जग्यामां पण होय तेवा गैरकायदेसर दबाणोने रेग्युलाइज करवा माटे आवनार छे अने ते माटे मात्र 500 रुपयानी लागत लईने आवा गैरकायदेसर जोडाणोने कायदेसर करवामां आवनार छे। त्यारे पाटण शहેરમાં ઘર વપરાશના 5000 જેટલા ભૂતિયા નળ જોડાણો શોધીને તેને રેગ્યુલાઇઝ કરવાની કાર્યવાહી ટૂંકમાં જ ટૂંક સમયમાં હાથ ધરવાનું પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી જણાવ્યું હતું અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નળ સે જળ યોજનાનો અમલ પાટણ શહેરમાં ઝડપથી થાય તે માટે પાટણ નગરપાલિકા તૈયારી કરી રહી છે। દરેક વ્યક્તિને પીવાનું પાણી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા નળ સે જળ યોજના છે એ લાગુ કરવામાં આવી છે। જે યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં જે કંઈ ગેરકાયદેસર નળ કનેક્શનો હોય તેમને માત્ર 500 રૂપિયા ચાર્જ લઈ અને રેગ્યુલાઇઝ કરી આપવામાં આવશે। અત્યાર સુધી નગરપાલિકાઓ દ્વારા કનેક્શન રેગ્યુલર કરવા માટે અલગ અલગ ચાર્જ લેવામાં આવતો હતો, જેમ કે પાટણ નગરપાલિકામાં રૂપિયા 3750 ચાર્જ લેવામાં આવતો હતો, તેના બદલે હવે રાજ્ય સરકારની સૂચના અન્વયે માત્ર 500 રૂપિયા દંડ લઈ અને કનેક્શન રેગ્યુલાઇઝ કરવામાં આવશે। એ ઉપરાંત જે રેગ્યુલર એમને ચાર્જ ભરવાનો થશે વાર્ષિક વેરો અને કનેક્શન ફી એ ભરવાની રહેશે, પણ દંડ છે એ માત્ર 500 રૂપિયા થશે। તો સૌ રહેણાંકના જે કનેક્શનો છે જેમણે અત્યાર સુધી નગરપાલિકામાં કાયદેસર કરાવ્યા નથી એમને આ યોજના અન્વયે કનેક્શન કાયદેસર કરવા માટે જાહેર સૂચના આપવામાં આવે છે। વધુમાં દબાણમાં કોઈ સમો રહેતા હોય તેમને અત્યાર સુધી નળ કનેક્શન આપવામાં આવતા નહોતા, પરંતુ આ યોજના હેઠળ સરકારી કે ખાનગી જમીનમાં દબાણ કરીને રહેતા ઇસમોને પણ નળ કનેક્શન આપવાની જોગવાઈ છે। જેમને પણ નળ કનેક્શન જોઈતા હોય એ નગરપાલિકાની પાણી પુરવઠા શાખાનો સંપર્ક કરે। જો આ યોજના છે નળ સે જળ એ માત્ર ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની છે, ડિસેમ્બર પછી આ યોજનાનો લાભ મળી શકશે નહીં, માટે જે કંઈ ગેરકાયદેસર કનેક્શન ધારકો હોય એ ધ્યાનમાં રાખે કે ડિસેમ્બર પહેલાં આ આ યોજના હેઠળ એમના કનેક્શન કાયદેસર કરાવી દે, મુદત પૂરી થયા પછી જે કંઈ રેગ્યુલર જે કંઈ દંડ હશે એટલે રૂપિયા 3750 એ લઈને રેગ્યુલર કરવામાં આવશે, તો અત્યારે ચોખ્ખો 3250 રૂપિયાનો એમને ફાયદો થશે। ઉપરાંત જો કનેક્શન કાયદેસર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં એમની સામે અન્ય જે કંઈ પાણીની ચોરી બદલ કે ગેરકાયદેસર કનેક્શન લેવા બદલ ઘટતી કાર્યવાહી પણ કરવામાં આવશે। તો સરકારની આ યોજનાનો લાભ લઈ અને 31 ડિસેમ્બર સુધીમાં સૌ નગરવાસીઓને જાણ કરવામાં આવે છે કે ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર